રામ 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 રામ. હું મારી વાત શરૂ કરું એની પહેલા મને જે ફિલિંગ આવી છે એને પહેલા વ્યક્ત કરી દઉં, પછી મારી વાત શરૂ કરું. મારા એક નિવેદનને કારણે જે ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાણો એની મેં અનુભૂતિ પણ કરી. મેં તો પહેલો ફોન આવ્યો એને જ કહી દીધું હતું કે મારી તો એવી કોઈ ભાવના હોય નહીં, છતાં આપને એમ લાગ્યું હોય તો હું માફી માંગુ છું. અને મેં તો પછી એવી એને સલાહ પણ આપી ભાઈ કે તમને તમને એમ લાગતું હોય કે મારે આવું લખવું જોઈએ કે આવું બોલવું જોઈએ એવું મને મોકલો તો હું એ પણ લખી દઉં. મેં તો એમાં સહજભાવે એવું કીધું હતું. એ વાત તો અલગ છે, પણ પછી જે અત્યાર સુધી ચાલ્યું અને અત્યારે હું અહીંયા આવું એવી અમારે જયરાજસિંહભાઈ વાત થઈ હતી કે કાલ 7 વાગે 7:30 સુધીમાં તમારે અહીં પહોંચવું, મેં હા પાડી દીધું, હું આવી જઈશ. અમે એક કાર્યક્રમ કોલેજનો પૂરો કરીને અહીંયા નીકળ્યા. અહીંયા હું પહોંચું ત્યાર પહેલાંની મારી મનઃસ્થિતિ અલગ અલગ હોય, પણ પહેલી વખત હું ચૂંટણી સભામાં જતો હોઉં રૂટીન કાર્યક્રમમાં, જે હું વાંકાનેર વિસ્તારમાં ગયો હોઉં ત્યાં ગયો અને ઢોલ નગારા સાથે મારું ત્યાં સ્વાગત થાય એ ક્ષત્રિયો સિવાય કોઈ કરી ના શકે, એ શક્ય જ નથી. એ ત્યાંથી જ મારું ઊંધી રીતે સ્વાગત થવાની સંભાવના, એ બટ નેચરલ છે. એ મારી પણ એમાં કંઈ મને એવું અતિશયોક્તિ કહેવાનું પણ કોઈ કારણ નથી. મિત્રો, મને એક વાતનો એવડો મોટો રંજ છે કે મારી જીભથી આ વાક્ય નીકળ્યું. મારી આખી લાઈફમાં મેં કોઈ નિવેદન કર્યું હોય અને એને પાછું ખેંચ્યું હોય એવો રેકોર્ડ નથી, મારી આખી લાઈફમાં આવો રેકોર્ડ નથી. આજે એક ચૂંટણીની અને ઈપી અનાયોજિત કાર્યક્રમ, એ કોઈ કાર્યક્રમ પણ નહોતો. અમે તો કાર્યક્રમો બંધ કરીને કરશનદાસ સાગઠિયાના ભજન છે એની હાટુથી ન્યાય ગયા હતા, એવો કાર્યક્રમ એ કંઈ કામનો નહોતો. એમાં મારા થયેલા ઉચ્ચારણથી આજે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનો વારો આવ્યો, જયરાજસિંહજી એનાથી મોટો અફસોસ કે દુઃખ બીજું કોઈ વાતનું નથી. હું મારા માટે નહીં, મારા માટે નહીં સાહેબ શબ્દ વાપરું છું, સમજીને વાપરું છું, ક્ષત્રિય સમાજની સભામાં વાપરું છું, જયરાજસિંહના અધ્યક્ષ સ્થાને મળેલા બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં વાપરું છું કે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનું થયું છે. મિત્રો, હું આ સમાજ પાસે બે હાથ જોડીને માફી માંગુ છું. મિત્રો, પાર્ટી હું તો આ બધા પ્રવચનો કરતા હતા ને તો હું નામ લેવાના મતનો નહોતો સાહેબ, મેં ટાઈમ માટે નહીં જઈ રહ્યા છે. હું જેના નામ બોલ્યો માફીના વિડીયોમાં એને લોકો ટ્રોલ કરે છે કે તે હું કામ આમ કીધું, એટલે હું આપના નામ લેવાના મતનો નહોતો. પણ નામ ના લઉં તો આપને એમ લાગે કે અમારા નામ નો લીધા, એટલા માટે અન્યથા નામ લઈને પાછા એ નામ ગણતા છે ને ગણ કોક લખતા છે નહીં. એટલે આપણે બીજો મુદ્દો એક મારે જે કહેવાનો હતો એ તો બીજો એક મુદ્દો એવો હતો કે મને ઘણા આગેવાનો એમ કીધું હતું કે આપ કયો તો અમે એવું નિવેદન આપીએ તમારા ટેકામાં. મેં બધા આગેવાનો ના પાડીશું, કોઈના નામ બોલવાના મતનો નથી. મારો મત છે કે હું તમે મારા ટેકામાં નિવેદન કરો એ તમારી સામે આવે, તો મારા કારણે તમારે નવી ક્યાં શરૂ કરવી. એટલે હું આ સંપૂર્ણ ક્ષતિ મારી વ્યક્તિગત ક્ષતિ છે અને એનો જવાબદાર પણ હું જ છું, અને એના કારણે ક્ષત્રિય સમાજના પણ કોઈ આગેવાનોને કંઈ પણ નાનું મોટું કરવાનું આવે એ પણ મારા મનમાં ઈચ્છા નથી. હું એ મતનો નથી કે 5 ક્ષત્રિય આગેવાનોને મારે કારણે પાછું નુકસાની સહન કરવાનું આવે, એ પણ જે કંઈક સહન કરવાનું આવે એનો જવાબદાર હું એકલો છું. હું આ તમારી સભાની અંદર સ્વીકારવા થઈ હતી, કોઈ નહીં મારી તરફેણમાં એવા છે એને હું ધન્યવાદ આપું છું અને અભિનંદન આપું છું, પણ હું એમને લાયબિલિટી ગણવા ન ગણવા માટે હું સમગ્ર દેશના ક્ષત્રિય સમાજને વિનંતી અને અપીલ કરું છું કે અમારા સમર્થનમાં જે આવ્યા છે મારા મનાવીને આવેલા નથી, કે અમે એમને કાંઈ સમજાવ્યું હોય ને કંઈ અંડર ટેબલ કર્યું હોય ને આવેલા નથી. એ પ્રેમથી અને ભાવથી એમણે અમને આ યોજના બનાવીને અહીંયા બોલાવ્યો. પુનશ્ચ જયરાજસિંહભાઈ હું આપનો આભારી છું
કે આપે એક ક્ષત્રિયને સાજે એ પ્રકારે આ પ્રશ્નની અંદર રસ લીધો, આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટેનો આપે પ્રયાસ કર્યો, એ માટે હું અંતઃકરણપૂર્વક આપનો આભારી પણ છું, આપને ધન્યવાદ પણ પાઠવું છું, અને પાર્ટીનો એક વરિષ્ઠ આગેવાન હોવાના નાતે પાર્ટી વતી પણ આપને અભિનંદન આપું છું. સભાની મોસમ છે પણ સભા કરવાની મારી ઈચ્છા નથી. સભામાં આપણે ફરી વખત ક્યારેક મળીશું. ગોંડલમાં મેં ઘણી સભાઓ કરી છે, લીંબડીમાં ઘણી કરી છે, પાલતાણામાં કરી છે. એટલા માટે કે ચૂંટણીની સભાઓનું અત્યારનું સ્વરૂપ છે એ, અને આજની આપણી સભાનો જે માહોલ છે એની ગરિમા જળવાઈ રહે, એટલા માટે હું એને વિષયાંતર કરવાના મતનો નથી.